નમસ્કાર દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો દુનિયાભરની વાત કરીએ તો દુનિયાભરમાં જો મિત્રો સૌથી વધારે પીવાવાળું જો પીણું હોય અથવા જો આપણે ડ્રિંકની વાત કરીએ ને તો મિત્રો એ ચા છે મિત્રો ચા વિશે ઘણી બધી વાતો તમે યુટ્યુબ પર સાંભળી હશે કે ચા પીવાથી ફાયદા થાય છે તમે એવું પણ સાંભળ્યું હશે કે ચા પીવાથી નુકસાન પણ થાય છે પણ મિત્રો કોઈ પણ વસ્તુ હોય જો એનો તમે માપમાં ઉપયોગ કરો તમે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો તો તમને ફાયદો થાય છે પણ જો તમે કોઈ પણ વસ્તુનો અતિરેક ઉપયોગ કરો માપ બહાર ઉપયોગ કરો તો ગમે તેવી સારામાં સારી હશે ને વસ્તુ તો પણ એ તમને નુકસાન કરશે મિત્રો ચાની અંદર પણ એવું જ છે જો તમે રોજની બે થી ત્રણ કપ તમે ચા પીશો તો તમારા માટે ફાયદો કરશે પણ જો તમે મિત્રો કલાક કલાકે ચા પીવો છો પર ડે તમે સાત થી આઠ કપ ચા પીવો છો પાંચથી છ કપ ચા પીવો છો ચાર ઉપર તમે જેટલા પણ કપ ચા પીઓ છો એ તમને નુકસાન જ કરે છે તો મિત્રો કોઈ પણ ચીજ હોય એનો જો તમે વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો આપણને એમાં ફાયદો થાય છે તો મિત્રો આજના વિડીયોમાં હું તમને ત્રણ એવી ચીજો વિશે વાત કરવાનું છું કે જો તમે એને ચા બનાવતી વખતે તમે એને અંદર નાખશો તો મિત્રો એ ચા તમારી અમૃત થઈ જશે અને એ ચા પીવાથી તમને એટલા બધા હેલ્થ બેનિફિટ તમને મળશે અને નાની નાની બીમારીઓ એ તમારા શરીરમાંથી દૂર થઈ જશે ચાનો ટેસ્ટ પણ સારો એવો લાગશે અને ઘણા લોકોને એવો હોય છે કે ચા પીવાથી નુકસાન થાય છે તો એ ચા પીવાથી પણ તમને નુકસાન થશે નહીં તો મિત્રો ચાલો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને ચાની અંદર કયા કયા ત્રણ ચીજો આપણે એડ કરવાની છે એના વિશે આપણે વિસ્તૃતમાં જાણીએ મિત્રો તમને કીધું એ પ્રમાણે રો તમે ડેલી જો બેથી ત્રણ કપ ચા પીઓ છો તો તમારા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો કારણ કે ચાની અંદર એટલા બધા પ્રકારના એન્ટી ઓક્સિડન્ટ હોય છે કે જે તમારા હેલ્થને ખૂબ જ ફાયદો કરે છે હવે મિત્રો હું જે ત્રણ ચીજની વાત કરવાનો છું અને એ ત્રણ ચીજ જો તમે ચાની અંદર બનાવતી વખતે નાખશો તો તમારા ચાની અંદર જે તમે એમને જે તમે ચા પીઓ છો અને જો આ ત્રણ ચીજ તમે અંદર નાખશો તો તમારા ચાની અંદર તમને મળવા વાળા હેલ્થ બેનિફિટમાં એટલો બધો વધારો થઈ જશે કે તમારા શરીરને ખૂબ જ ફાયદો કરશે તો મિત્રો પહેલી વસ્તુ છે એ છે મિત્રો આદુ મિત્રો ઘણા બધા લોકો હશે ઘણા બધા ઘરની અંદર જ્યારે પણ ચા બનતી હોય છે ત્યારે ઘણા લોકો અંદર આદુ નાખતા હોય છે તો એ મિત્રો ખૂબ જ સારી વાત છે કારણ કે એની અંદર આયુર્વેદિક પ્રોપર્ટી એટલી બધી છે કે એ આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો આદુ એટલે કે જિંજર જિંજરની વાત કરીએ તો એની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છે એટલે શું મિત્રો એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી કે એ આપણા શરીરમાંથી સોજો હોય આપણા શરીરમાં દુખાવો હોય તો એને દૂર કરવામાં મદદ કરે છે જેમ કે કોઈ પણ સાંધામાં દુખાવો હોય ઘૂંટણમાં દુખાવો હોય કમરમાં દુખાવો હોય તો એને મટાડવા માટે અને એ સોજાને દૂર કરવા માટેની એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી જિન્જરની અંદર છે મિત્રો આદુની અંદર છે તો એને એ તમે જો ચામાં આદુ નાખશો અને પીશો તો તમને એની અંદર સારો એવો ફાયદો થશે સાથે સાથે એની અંદર રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ જ હોય છે એટલે તમારા શરીરની અંદર રોગપ્રતિકારક શક્તિ વધશે સાથે એ વેઇટ લોસનું પણ કામ કરે છે જો તમારો વેઇટ ખૂબ હશે તો એ વેઇટને ઘટાડવા માટે પણ તમને મદદ કરશે સાથે સાથે એ પાચન શક્તિને પણ સુધારે છે એટલે તમારું પાચનતંત્ર એકદમ મજબૂત થાય છે એના સિવાય મિત્રો જીનજનના તો વાત કરું તો એના એટલા બધા ઘણા બધા ફાયદા છે જો તમે અંદર નાખશો તો તમને ખૂબ જ ચાની અંદર હેલ્થ બેનિફિટ મળશે હવે મિત્રો બીજા નંબરની વાત કરું તો બીજા નંબરની જે વસ્તુ છે એ મિત્રો છે તજ તો તજને પણ આપણે વાત કરીએ તો આયુર્વેદની અંદર એનો પણ જડીબુટ્ટી તરીકે ઉલ્લેખ કરેલો છે ચરક સંહિતા અને આયુર્વેદમાં તજને એકદમ જબરજસ્ત આયુર્વેદિક દવા તરીકે પણ એને માનવામાં આવે છે હવે મિત્રો એ શું કામ કરે છે તો મિત્રો તજની વાત કરું તો તજ એ બ્લડ સુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે સાથે સાથે ચાની અંદર એક સુગંધ આપવાનું કામ કરે છે એની અંદર એન્ટી માઇક્રોબિયલ પ્રોપર્ટી હોય છે મિત્રો એન્ટી માઇક્રોબિયલ એટલે શું કે તમારા શરીરની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હશે ને તો એ ઇન્ફેક્શનને દૂર કરવામાં મદદ કરશે મિત્રો એની અંદર એન્ટી માઇક્રોબિયલ પ્રોપર્ટી હોય છે મિત્રો સાથે સાથે હાઈ બ્લડ પ્રેશર જે લોકોને હોય છે તો બ્લડ પ્રેશરને ઓછું કરવામાં પણ એ મદદ કરે છે સાથે સાથે આપણું ડાયજેશનને પણ ઇમ્પ્રુવ કરે છે આપણી પાચન શક્તિ છે એને પણ ઇમ્પ્રુવ કરવાનું કામ તજ કરે છે એના સિવાય બીજા ઘણા બધા ફાયદા છે થાઇરોઇડમાં પણ આનો ફાયદો થાય છે આપણા શરીરમાં હોર્મોનનું બેલેન્સ કરવાનું કામ કરે છે મિત્રો તજ અને જો મિત્રો બને ત્યાં સુધી જો તમને શ્રીલંકન તજ જો મળતી હોય તો તમે એનો ઉપયોગ કરજો તો એના પણ ઘણા બધા ફાયદા છે હવે મિત્રો આપણે જે ત્રીજી વસ્તુની વાત કરવાની છે એ છે મિત્રો ઈલાયચી ઘણા બધા લોકોના ઘરની અંદર ચા બનતી હશે એમાં ઘણા બધા લોકો ઇલાયચીનો ઉપયોગ કરતા હશો ઇલાયચીના દાણા છે આપણે એને પીસીને નાખવાના છે પણ ઘણા બધા લોકોને એના ફાયદા ખબર નહીં હોતા તો મિત્રો ઇલાયચીના ફાયદા કહું તો પહેલો ફાયદો તો તમને બધાને ખબર છે કે એનાથી સારી સુગંધ આવે છે મિત્રો અને એના હેલ્થ બેનિફિટની વાત કરીએ તો એ આપણા પાચન શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે મિત્રો એની અંદર ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે સાથે સાથે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે મિત્રો મિત્રો આપણા હાર્ટ આપણા હૃદયને સ્ટ્રોંગ બનાવવાનું કામ કરે છે ઈલાયચી મિત્રો પથરીની જે લોકોને સમસ્યા હોય એની અંદર ફાયદો થાય છે ઘણા લોકોને ગળાની સમસ્યા હોય ગળામાં ખારાશ હોય ગળામાં દુખાવો થતો હોય ગળાની અંદર પેઇન થતું હોય એ એમાં પણ ફાયદો કરે છે જે લોકોને કફની સમસ્યા હોય એની અંદર પણ ફાયદો થાય છે જે લોકોને પેટમાં ગેસ રહેતો હોય એ લોકોને પણ ઇલાયચી ફાયદાકારક છે સાથે સાથે વાત કરું તો જે લોકોને કબજિયાત રહેતી હોય એની અંદર પણ ઇલાયચી ખૂબ જ ફાયદાકારક છે અને વાત કરું તો આપણા બ્લડને ડિટોક્સિફાય કરવાનું કામ કરે છે આપણા બ્લડની અંદર જે ઝેરી તત્વો હોય છે એ ઝેરી તત્વોને શરીરની બહાર નીકાળવાનું કામ ઈલાયચી કરે છે મિત્રો એટલે કે આપણા બ્લડને પ્યુરિફાય કરવાનું કામ કરે છે અને સાથે સાથે પુરુષોમાં જો શારીરિક નબળાઈ હોય એને પણ દૂર કરવાનું કામ ઈલાયચી કરે છે તો મિત્રો ઈલાયચીના આટલા બધા ફાયદા છે એટલે તમને કીધું એ પ્રમાણે તમે ચા બનાવતી વખતે તમે આનો ઉપયોગ કરી શકો છો હવે તમારે કેટલી માત્રામાં ઉપયોગ કરવી મિત્રો જો તમારે એક કપ ચા બનાવવી હોય તમારે એક કપ ચા બનાવી હોય તો હંમેશા તમારે જ્યારે ચા બનાવો ત્યારે તમારે પહેલા પાણીને થોડું ગરમ કરવા દેવાનું છે ગરમ થઈ જાય પછી તમારે આ બધું વસ્તુ તમારે અંદર નાખવાની છે તો તમારે એક કપ તમે ચા બનાવતા હોય તો અડધી ચમચી તમારે પીસેલું આદુ લેવાનું છે નાની ચમચીનો ચોથા ભાગનો તજનો પાવડર લેવાનો છે મિત્રો તજનો પાવડર છે તમારે વિચારીનો ઉપયોગ કરવાનો છે એ થોડો ગરમ પડતો હોય છે એટલે નાની ચમચી અને એની અંદર ચોથા ભાગનો પાવડર એટલો આપણે તજનો પાવડર અને તમે એકથી બે ઇલાયચી તમે લઈ શકો છો તમારે શું કરવાનું છે અંદરથી દાણા દાણા અંદરથી નીકાળી લેવાના છે અને તમારે એને પીસી નાખવાના છે દાણાને અને પછી એ દાણા તમારે બધું જે ગરમ પાણી થતું હોય એ ગરમ પાણીની અંદર તમારે એ દાણા નાખવાના છે અને કમ્પલેટ પહેલાં એ બધી વસ્તુ તમારે અંદર પાણીની અંદર આવી જાય એની સાથે પછી તમારે ચા એડ કરવાની છે અને ચાને પણ થોડીવાર ગરમ થવા દેવાની છે અંદર ચાનો રસ જે ચાની અંદર એન્ટી ઓક્સિડન્ટ જે તત્વો છે એ બધા પાણીની અંદર આવી જશે અને પછી તમારે છેલ્લે તમારે દૂધ એડ કરવાનું છે અને જો તમે ખાંડનો ઉપયોગ કરતા હોય તો મારી તો એવી સલાહ છે કે ખાંડને સફેદ ઝેર કહેવામાં આવે છે તો મિત્રો ખાંડની જગ્યાએ તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો પણ મિત્રો ગોળ નાખવાની રીત ઘણા બધા લોકોને ખબર હોતી નથી ચામાં ક્યારે ગોળ નાખાય જો તમે ચા મતલબ કે તમે ગેસ ચાલુ હશે અને તમે ગોળ નાખશો થોડી જો ગરમ કરશો તો ચા તરત ફાટી જશે મિત્રો તો મિત્રો ચાની અંદર ગોળ નાખવાનો સમય કમ્પ્લીટ ચા થઈ જાય એ વખતે એની એ વખતે તમારે શું કરવાનું છે અલગથી તમારે ગોળને છીણી નાખવાનો છે એકદમ પાત્રો પાત્રો તમારે એના છીણી નાખવાનો છે કમ્પ્લીટ ચા થઈ જાય ગેસને બંધ કરી અને પછી તમારે અંદર એક ચમચી જેટલો તમે અંદર ગોળ નાખી શકો છો છેલ્લે ગોળ હંમેશા તમે નાખો તો છેલ્લે નાખજો ભૂલી છું જો તમે ગેસ ચાલુ હશે અને જો તમે ગોળ નાખશો તો ચા ફાટી જશે એટલે મિત્રો ખાંડનો બને ત્યાં સુધી ઉપયોગ નહીં કરવાનો તમને જો મેં કીધું પ્રમાણે તમે જો ત્રણ કપ ચા પીવો છો તો તમે ત્રણ એક કપચામાં એક ચમચી તમે ખાંડ નાખો છો તમે દિવસની અંદર ત્રણ ચમચી તમે ખાંડ નાખો છો ને તમારા શરીરની અંદર જાય છે એક અને ખાંડ એ એક પ્રકારનું સફેદ ઝેર છે મિત્રો તો બને ત્યાં સુધી ખાંડનો ઉપયોગ ના કરતા અને ગોળનો ઉપયોગ કરજો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર કરજો અને મને વિશ્વાસ છે કે તમે મારા આ વિડીયોમાંથી કંઈક ને કંઈક નવું શીખ્યાશો બાય બાય મિત્રો